हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबेल स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा હું ડાંગવાસાનો લક્ષમણ હાર્દિક સ્વાગત કરું છું. આપણે કલ્સોની અંદર નીચે કેટલા ઉખાણ આપ્યા છે, મતલબ અહીંયા તમે સામે જોઈ શકો છો કે આ ઉખાણને આપણે ઉત્તર આપવાના છે. તેના જવાબ દેકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ એક છે. દરેક વાક્ય માટે તમારે જવાબ ઘાતા જવાના છે, એમ છેલ્લે તમે સાચો જવાબ સુધી પહોંચશો. તો હવે અહીંયા કયા છે ખાના એને આપણે ઉત્તર આપવાના છે. કેટલા તો પેજ નંબર 46 ઉપર બધાએ કલોરમાં પેજ નંબર કલ્સોરમાં પેજ નંબર 46 છે એમાં ધ્યાન આપવાનું છે. તે ખોબામાં સમાઈ શકે તેવડું છે. ખોબામાં સમાઈ શકે એવડું એટલે શું હોય? તો કે ખિસકોલી. અહીંયા આપણે લખીશું ખિસકોલી. પછી બીજું, તેના આગળના પગ પાછળના પગ કરતા ટૂંકા છે. હવે ખિસકોલીના જો આગળના પગ કેવા હોય તો કે આગળના પગ પાછળના પગ કરતા ટૂંકા હોય તો ત્યાં પણ આવશે ખિસકોલી. તેને પૂંછડી છે. કોણ? ખિસકોલી. તેને પણ પૂંછડી છે. હવે આપણને ત્રણ ઓપ્શન આપ્યા હતા તો એમાંથી બીજું કોને પૂંછડી હોય તો કે તેની પૂંછડી છે એમાં આવશે બિલાડી. તો અહીંયા લખવાનું છે બિલાડી. પછી બીજું, તેના પગ એક સરખા છે. ચારે પગ એક સરખા હોય બિલાડી. તો અહીંયા લખવાનું છે બિલાડી. ત્યારબાદ, તેની આંખો અંધારામાં ચમકે છે. તો બિલાડીની આંખો જો આપણે રાતના જોતા હોય તો આપણને ખબર પડે કે એની આંખો રાતના ચમકે છે. તો અહીંયા પણ ઉત્તર આવશે બિલાડી. ત્યારબાદ, તે લાંબો કૂદકો લગાવે છે. આપણે જોતા હોય કે દેખા કેવા લાંબા કૂદકા લગાવતા છે તો કે દેખો. ચીપેના પાછલા પગ આગલા પગ કરતા લાંબા હોય છે એમાં પણ આવશે દેખો. તે ચોમાસામાં ખાસ દેખા દે છે. કોણ? તો કે ચોમાસામાં દેખા વધારે દે તો કે દેખો. તો પેલા ત્રણ માં આપણે જોયું કે એમાં શું આવતું તો ઉત્તર ખિસકોલી, બીજા ત્રણ માં કે બિલાડી અને ત્રીજા ત્રણ માં આવે છે દેખો. હવે આ ઉખાણને આપણે ઉત્તર આપ્યા છે. તો હવે તમારે પણ આ તમારી પાઠ્યપુસ્તક છે એની અંદર લખવાનું છે અને ત્યારબાદ આને નોટબુકમાં ઉતારવાનું રહેશે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીવાર મળીશું. થેન્ક યુ.